ગોંડલમાં નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈને માહિતી આપવા માટે મીટિંગનું આયોજન. હવે જોઈએ ગોંડલથી મારા પ્રતિનિધિ કિશોર ધડકનો એક વિસ્તૃત અહેવાલ. કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ગોંડલના ડીવાયએસપી પ્રતિભાસિંહ ઝાલા પણ ખાસ ઉપસ્થિત હતા. તેમની સાથે દરેક જ્ઞાતિના આગેવાનો, પાર્ટી પ્લોટના માલિકો, જ્ઞાતિના અને વાડીના સંચાલકો, વેપારીઓ, અગ્રણીઓ, નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટરે કોરોના મહામારીને ધ્યાને લઈને શું શું પગલાં લેવા જોઈએ તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આવતા સમયમાં સરકારની નવી જે ગાઈડલાઈન આવનાર છે તે મુજબ તમામ પ્રકારના પ્રસંગો મનાવવામાં આવશે તેની પણ માહિતી આપવામાં આવી હતી. મીટિંગમાં બહોળી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આગેવાનો ખાસ ઉપસ્થિત હતા અને કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકાર જે ગાઈડલાઈન નક્કી મુજબ અનુસરવા અપીલ કરી હતી. માનવતા ચીફ ઓફિસર નગરપાલિકાના પૃથ્વીભાઈ રાજભા, કિશોરભાઈ ધડુક, નરલીમભાઈ જડિયા ચીબડિયા, બ્રહ્મ સમાજના હિતેશભાઈ રાવલ, નાયબ મામલતદાર મનીષ જોશી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ શહેર તથા જેતપુર શહેરના આવનારા દિવસોમાં જે કંઈ પ્રસંગો, લગ્ન પ્રસંગ કે બીજા કોઈ પ્રસંગો થવાના છે એ બાબતે શહેરના નાગરિકોને નમ્ર વિનંતી છે, નગરપાલિકા વિસ્તારમાં આ પ્રસંગ બાબતની જાણ આપતું ફોર્મ ભરી અને વહીવટીતંત્રને જાણ કરે. ગ્રામ પંચાયત વિસ્તાર છે ગોંડલ અને જેતપુર નગર તાલુકાનો, ત્યાં ગ્રામ પંચાયત કચેરીથી પણ ફોર્મ મેળવી અને લગ્ન પ્રસંગ કે બીજા કોઈ પ્રસંગ છે એની જાણકારી આપે. આ જાણકારી અન્વયે વહીવટીતંત્રની ટીમ આ પ્રસંગો સારી રીતે ઉજવાય એની ચકાસણી કરશે અને ખાસ કોરોનાની જે મહામારી છે એ મહામારીને સંક્રમણને અટકાવવા માટે એ સરકારશ્રીના અનલોક 6ની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય, 200 વ્યક્તિથી વધારે પ્રસંગમાં કોઈ હાજરી ન આપે અને સતત માસ્ક પહેરી રાખવું, હાથ ધોવાથી લઈ અને સેનિટાઈઝરની વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સનું આયોજન સાથે આ પ્રસંગો આપણે ઉજવી અને કોરોનાના સંક્રમણને આપણે અટકાવીએ.